ओम श्री गणेशाय नमः। तो मित्रों स्वागत छे आपनुं आपणी YouTube चैनल भक्ति कीर्तन संग्रहमां। मित्रों हवे आवे छे सामा पाचमनुं व्रत के जे भादरवा सुद पाचमना दिवसे करवानुं होय छे। के जे व्रत आ वर्षे 1 सप्टेम्बर 2022 ने गुरुवारना रोज आवे छे के जे दिवसे आ व्रत करवानुं छे। तो आजना आ वीडियो में आपणे आ ऋषि पाचम व्रतनी विधि जाणीशुं, व्रत कथा सांभळीशुं, व्रतनुं महत्व जाणीशुं, तेमज खास करीने व्रत करवाथी मळता फळ विशे पण आपणे वात करीशुं। तो अंत सुधी मारी साथे जोड़ायेला रहेजो। वीडियो पसंद आवे तो आपना मित्रों साथे शेर करजो, वीडियो ने लाइक करजो अने अमारी चेनल में आप नवा होय तो सब्सक्राइब करजो। अने हाँ, जो आपने नित्य अनेक स्थलों आरतीना लाइव दर्शन करवा होय तो अमारो व्हाट्सएप में ग्रुप छे कि जेमा आपे जोड़ावा माटे अहींया जे व्हाट्सएप नंबर लखेलो छे तेना उपर अमने जय श्री कृष्ण लखीने मोकली देजो एटले आपने अमारा ग्रुपनी लिंक मळी जशे अने एमां आप जॉइन थई जजो। मित्रों 1 सप्टेम्બર 2022 आवनारी भादरवा सुद पाचमने ऋषि पाचमना नामथी ओळखवामां आवे छे અને તેને સામા પાચમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે આ દિવસે સામો ખાવાનું વિશેષ મહત્વ છે। આમ તો આજના દિવસે જે બહેનો વ્રત કરે છે તેને માત્ર સામો જ ખાવાનો હોય છે, તેના સિવાય અન્ય કોઈ વસ્તુ ખાવાતી નથી, અને તેથી જ આ વ્રતને સામા પાચમ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો હવે હું આપને એ જણાવું કે આ ઋષિ પાચમ વ્રતનું મહત્વ શું છે અને આ વ્રતનું આપણને શું ફળ મળે છે। કેમ કે ઘણા બહેનો એટલા માટે આ વ્રત કરે છે કેમ કે તેના પાડોશી તેના સગા સંબંધીમાં કોઈ પણ આ વ્રત કરતું હોય તો તેને પણ થાય કે લાવને હું પણ વ્રત કરું, પણ તેને વ્રતની કાંઈ જાણકારી ન હોય, વ્રતની વિધિની કાંઈ ખબર ન હોય, વ્રત શા માટે કરાય છે તેના વિશે પણ જાણ હોતી નથી, તેથી તે લોકો ખાસ આ વિડીયો જોવે। તો આ ઋષિ પાચમનું વ્રત એટલા માટે કરવામાં આવે છે કેમ કે સ્ત્રીઓ જ્યારે પીરિયડ્સમાં હોય છે, રજસ્વલા ધર્મમાં હોય છે, ત્યારે તેણે જાણીએ અજાણીએ ઘણા પ્રકારના દોષ લાગતા હોય છે, જેમ કે તે ઘરના મંદિરમાં પ્રવેશી જાય, કોઈ પણ ધાર્મિક વસ્તુ હોય તેને અડી જાય, રસોઈ કરે છે, તુલસીજીને સ્પર્શ કરે છે, એટલે આમ કરીને કોઈ પવિત્ર વસ્તુને તે ભૂલથી જાણીએ અજાણીએ અડી જાય છે તો તેને દોષ લાગે છે। તો હવે આ દોષને નિવારવા માટે શું કરવાનું? તો તેના માટે જ આ સામા પાચમનું વ્રત છે, ઋષિ પાચમનું વ્રત છે કે જેમાં કોઈ દેવી દેવતા કે કોઈ ભગવાનની પૂજા કરવામાં આવતી નથી, પરંતુ સપ્તર્ષિઓની પૂજા કરવામાં આવે છે। અને સપ્તર્ષિઓ એટલે કે કયા? તો કે કશ્યપ ઋષિ, અત્રિ ઋષિ, ભારદ્વાજ ઋષિ, વિશ્વામિત્ર, ગૌતમ ઋષિ, જમદગ્નિ અને વશિષ્ઠ ઋષિ, સાથે સાથે અરુંધતીની આ વ્રતમાં પૂજા કરવાની હોય છે। અને વ્રતની સંપૂર્ણ વિધિનો એક અલગથી અમે વિડીયો બનાવ્યો છે, તો તેમાં આપ ડિટેલમાં આ વ્રતની વિધિ જાણી શકશો। તો જો આપને સંપૂર્ણ વ્રતની વિધિ જાણવી હોય તો આપ તે વિડીયો જોઈ શકો છો। તેથી જે બહેનો જે કુવારિકાઓ માસિક ધર્મમાં આવતા હોય તેણે આ વ્રત ખાસ કરવું જોઈએ। વર્ષભર દરમિયાન જો કોઈ વ્રત ન થઈ શકે તો કાંઈ વાંધો નહીં, પરંતુ આ એક વ્રત તો દરેક બહેનોએ ખાસ કરવું જોઈએ કે જે તેના આ રજસ્વલા ધર્મમાં લાગેલા દોષનું નિવારણ કરે છે। આ ઋષિ પાચમના દિવસે જે સ્ત્રીઓ આ વ્રત કરે છે તેને અનાજ, શાકભાજી કે મીઠું ખવાતું નથી। આ દિવસે માત્ર સામો એટલે કે મોરૈયાનું જ સેવન કરવાનું હોય છે। આ વ્રતમાં એવું કહેવાય છે કે સવારે આંબળાની ભૂખીથી નાવાનું હોય છે, તેમજ અધેડાનું દાંતણ કરવાનું હોય છે, ત્યાર પછી સફેદ વસ્ત્ર પહેરીને આ વ્રતની પૂજાવિધિ કરવાની હોય છે। અને જો કોઈ કારણોસર આપ આ વ્રતની પૂજાવિધિ ન કરી શકો અને આપના મનમાં ને મનમાં આ સાત ઋષિઓને ધ્યાન ધરી લ્યો અને ત્યાર પછી પણ આ વ્રતની કથા સાંભળો છો, તો પણ આપને આ વ્રતનું પુણ્યફળ મળી જાય છે। તેથી અન્ય વ્રતો કરતાં આ વ્રત કરવું એકદમ સરળ વ્રત છે। તેથી આ વિડીયો જોનાર સાંભળનાર દરેક બહેનોને મારી પ્રાર્થના છે કે આપ ખાસ કરીને આ વ્રતને ધારણ કરજો અને આપને લાગેલા અત્યાર સુધીના દોષનું નિવારણ કરજો। તો આવો મિત્રો, હવે આપણે આ ઋષિ પંચમી વ્રતની વ્રતકથા સાંભળીએ કે જેના વગર આ વ્રત હંમેશા અધૂરું જ ગણાય છે।
तो हवे दरेक बहनों हाथ में सामो राखीने एटले के मोरैयो राखीने आ व्रतनी कथा ने श्रवण करे। घणा वर्षो पहेलानी वात छे, विदर्भ देश में उतंक नामे एक ब्राह्मण पोतानी पत्नी संध्या अने पुत्रे पुत्री साथे रहेतो हतो। पुत्र सुदेश सर्वविद्या भणीने होशियार थई गयो हतो, ज्यारे पुत्री सतमाने पण परणावी दीधी हती। तेथी हवे ब्राह्मण अने तेनी पत्नीने कोई चिंता नथी, ते रीते तेओ जीवी रह्या हता। परंतु एक वर्ष थयुं हशे अने त्यां ज तेनी पुत्री सतमा पर दुखना डूंगर तूटी पड्या। तेनो पति टूंकी मांदगी भोगवी मृत्यु पाम्यो। सतमा दुखी थई पियरमां आवी गई। भर जुवानीमां पुत्रीनी आवी स्थिति जोई माता पिता पण दुखी थया। तेओए पुत्रीने आश्वासन आपीने प्रभु भक्तिमां ध्यान आपवानुं कह्युं। ब्राह्मणने तेनी पत्नीनुं मन पण संसारमांथी उठी गयुं हतुं। आथी तेओए वनमां जई आश्रम बांधी धर्मपरायण जीवन जीववा लाग्या। पुत्र सुदेश અને પુત્રી સતમા પણ તેની સાથે જ રહેતા હતા। ધર્મના કાર્ય કરવા છતાંય સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો જ ન થાય। આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરીને સૂઈ જતી હતી। એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું। તેમાં કીડા ખદબદવા લાગ્યા અને આ જોઈ સતમા ગભરાઈ રડતા રડતા માતા પાસે આવી। પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને પણ વાત કરી। બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી સૌ પ્રથમ તેને ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું। આથી તેને થોડી રાહત થઈ। પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો। આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી। તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી અને રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી પણ દૂર રહેવું જોઈએ એવો નિયમ છે। અને જો આપણે આ નિયમને પાળી ન શકીએ અને માત્ર કોઈ પવિત્ર ધાર્મિક વસ્તુને ન અડીએ અને કોઈ મંદિરમાં ન જઈએ તો આટલો નિયમ તો પાળવો જ જોઈએ। પરંતુ આ સતમાએ એ ધર્મ પાળ્યો ન હતો અને તેથી આ ભવે તેને આ પાપ નડ્યું છે અને તેનું આ ફળ મળ્યું છે। અને આ ઉપરાંત જે સ્ત્રી ઋષિ પંચમીનું વ્રત કરતી હતી, સામા પાચમનું વ્રત કરતી હતી, તેની નિંદા પણ કરી હતી। સામા પાચમનું વ્રત કરનારની ક્યારે નિંદા ન કરવી જોઈએ, મશ્કરી ન કરવી જોઈએ, અન્યથા આ સતમા જેવી તેની પણ પરિસ્થિતિ થાય છે। આથી આ ભવે હવે તે પતિ સુખથી વંચિત છે અને આખા શરીરમાં સતમાને કીડા પડ્યા છે। બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરે છે। આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે, તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે। આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તેના વિશે પૂછ્યું। બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે। એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા, ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, જમદગ્નિ અને અરુંધતી સહિત વશિષ્ઠનું ધ્યાન ધરવાનું, તેમની પૂજા કરવી, વ્રત દરમિયાન ઉપવાસ કરવાનો, ફળાહાર કરવાનો અને સામો ખાવાનો। આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે જાણતા અજાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે। સતમાએ પણ પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કર્યું અને થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરુ નીકળતું બંધ થઈ ગયું। તેની કાયા સર્વદોષોથી મુક્ત થઈ ગઈ અને ફરી તેની કાયા કંચન સુવર્ણ જેવી થઈ ગઈ। તો આવી રીતે સતમા જેવી પરિસ્થિતિ કોઈ બહેનોની ન થાય તેના માટે દરેક બહેનો આ વ્રત કરે, આ વ્રતની કથા ખાસ સાંભળે। તો આશા છે કે આ વિડીયો જોનાર સાંભળનાર દરેક બહેનોએ આ વ્રતને ધારણ કર્યું જ હશે અને જો કોઈ કારણોસર આ વ્રત ન લઈ શક્યા હોય તો કાંઈ વાંધો નહીં, આ વ્રતની કથા જો ધ્યાનપૂર્વક સાંભળી હશે, સાચા મનથી આપણે ઋષિઓનું ધ્યાન કર્યું હશે તો પણ આપણે આ વ્રતનું ફળ મળી જશે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી આપના મિત્રો સાથે શેર કરજો।
કે જેથી કરીને તે લોકો પણ આ વ્રતનું મહત્વ જાણે, વ્રતના ફળ વિશે જાણે અને વ્રતની કથા સાંભળે। તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ। મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર।